gave her kindness and words throughout a view. તેઓ પણ તેમના પ્રોત્સાહનના શબ્દો ભાવિ કેન્ડિડેટ સાથે શેર કરશે. ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. બહુ બધું કહેવાઈ ગયું છે એમ તો સ્ટેજ ઉપરથી, ત્યાં બહુ પોઈન્ટ્સ નથી રહેતા કહેવાના, પણ થોડુંક કહીશ કે જે વાત થઈ કે તમારે ખાલી એક જ એક્ઝામ કરવી, એટલે યુપીએસસી કરવી કે જીપીએસસી, જેના પર પણ તમને ફોકસ કરવું હોય, પણ એની સાથે સાથે અધર એક્ઝામ્સ પણ આપતા રહેજો. તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. જે લોકોને સ્પેશિયલી જીપીએસસી કરવું છે એના માટે બે ત્રણ પોઈન્ટ્સ જે મારે કહેવા છે એ ગુજરાતીમાં આપવાના હોય તો જીસીઆરટીની આપણી જે બુક છે ગુજરાત ગવર્મેન્ટની એ ખાસ વાંચી લેજો. એ તમને મેઇન્સમાં જે તમે આન્સર લખવાના છે એમાં ટુ ધ પોઈન્ટ્સ તમે આન્સર લખી શકશો એમાં, અને એ જ કન્ટેન્ટ લખશો તો પણ તમને બહુ સારા માર્ક્સ મળશે. જે ફર્સ્ટ તમારું જીસીઆરટી અને ઇંગ્લિશવાળા હોય તો એનસીઆરટી એનસીઆરટી વાંચી લેજો. બીજો પોઈન્ટ જે કહેવાનો છે, આટલા પોઈન્ટ પર પ્લીઝ તમે કરશો મહેનત તો 100-100% પાસ થવાના ચાન્સીસ છે. પ્રીવિયસ પેપર્સ તમારા લાસ્ટ ટુ ઇયર્સ જેટલા પણ એક્ઝામ લેવાય, ક્લાસ 1, 2, 3 એની એક્ઝામ જીપીએસસી લીધી છે, એ બધા પ્રીવિયસ પેપર્સના ક્વેશ્ચન આન્સર તમને સોલ્વ કરેલા હોવા જોઈએ. તો એની આજુબાજુમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ રિપીટ થાય છે, એટલે લગભગ તમે કહી શકો કે 10-1 માર્ક્સના ક્વેશ્ચન રિપીટ થાય પ્રીમાં, અને મેઇન્સમાં પણ ટોપિક્સ રિપીટ થાય છે. સ્પેશિયલી તમારો ગુજરાતી કમ્પલસરી અને ઇંગ્લિશ કમ્પલસરી જે પેપર છે એમાં ગ્રામરના ક્વેશ્ચન્સ રિપીટ થાય છે, તો એ તમને ખાસ કરવાની જરૂર છે પ્રીવિયસ પેપર્સમાં. અને એસએનું નવું પેપર સ્ટાર્ટ થયું છે એટલે એના માટે ફોકસ વધારે કરવું પડશે. થોટ્સ પ્રોસેસ લેટિટોરિયલ વાંચવાનું જે કીધું મેડમે એમાં તમારે મહેનત કરવી પડશે. બીજો એક પોઈન્ટ છે પ્રી માટે, એક નવું શરત હોય છે ઈ માર્ક કરવાનું છે તમને. જો તમને કોઈ આન્સર ના આપવો હોય તો જેમ કે તમને 5 ઓપ્શન આપેલા હોય છે એમાં જેમ કોઈ આન્સર તમે નથી કરવો તો ઈ માર્ક કરવાનું હોય છે. જો તમે નહીં કરો તો તમારું 1/3 માર્ક્સ કટ થશે. તો જે લોકો નથી કરતા તો જેમને ખબર નથી એ લોકો કર્યા વગર આવે છે તો ઓટોમેટિક તમે મેરિટમાંથી નીકળી જશો કે તમારા માઇનસ થઈ જશે એમાંથી જો તમે ઈ માર્ક્સ નહીં કરેલું હોય. અને બીજું કે જ્યારે તમે એમસીક્યુ એટલે ઓવરમાર્કશીટ પર કરો છો ત્યારે રાઉન્ડ્સ, ત્યારે એવું નહીં કરવાનું કે 100 ક્વેશ્ચન્સ કરી લીધા પછી લાસ્ટ 10 મિનિટમાં તમે બધા રાઉન્ડ કરવા બેસો. એમાં લગભગ તમારા 2-3 માર્ક કટ થઈ જશે, કેમ કે બહુ સ્પીડમાં કરશો તમે તો ભૂલ થઈ જશે તમને રાઉન્ડ કરવામાં. એટલે જેમ કે 50 આન્સર સી છે અને 51 ડી છે તો એમાં ઉલટ સુલટ થઈ જશે તો એમાં તમારા માર્ક્સ જશે. તો એ બહુ ધ્યાન રાખો કે 10-15 ક્વેશ્ચન્સ લઈ લો, પહેલાં સોલ્વ કરો, એના ઓએમઆર પર તમે રાઉન્ડ કરી નાખો, પછી આગળ વધો. તો આ ઘણા લોકો એવા છે કે જેમને લઈ જાય છે લાસ્ટમાં રાઉન્ડ કરવાના અને એ લોકો મેરિટમાંથી નીકળી જાય છે, એટલે યુ આર આઉટ ઓફ ધ રેસ જો તમે રહી જાઓ તમે કરવાનું. અને બીજું મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે તમારું રાઇટિંગ પ્રેક્ટિસ. જેમ કીધું કે વર્ડ લિમિટ છે એટલે તમને રફ કમ કામ માટે પણ એક જ પેજ આપે છે લાસ્ટ જીપીએસસી આન્સર શીટમાં, તમને એક્સ્ટ્રા પુરવણી નથી આપે જે આપણે સ્કૂલ કે કોલેજમાં મળે છે એવી રીતે. હવે સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે આ વર્ષથી, તો તમને રફ કામ માટે એક જ પેજ મળશે એટલે એટલા વર્ડ લિમિટમાં તમારે થોટ્સને બધા પ્રોસેસ કરીને લખવાના છે. એટલા માટે રાઇટિંગ પ્રેક્ટિસ બહુ જરૂરી છે, અત્યારથી જ શરૂ કરી દો, ફ્રીની સાથે જ થોડા થોડા ટોપિક્સ પર લખવાનું તો તમને એક્ઝામ વખતે અઘરું નહીં પડે અને પેપર છૂટી નહીં જાય. ઇમ્પોર્ટન્ટ, જો તમારું પેપર છૂટી ગયું કોઈ પણ તો તમે એમને પણ દેશમાંથી બહાર છો. એટલે રાઇટિંગ પ્રેક્ટિસ એટલા માટે કે તમને સ્પીડની ખબર પડે કે તમે કેટલા ટાઈમમાં કેટલું લખી શકો છો, તો દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બાકી મારા હસબન્ડ અને મારી સ્ટ્રેટેજી સેમ જ છે એક્ઝામ ક્રેક કરવાની. મેં પણ પીઓ અને નાપાડ LIC ઘણી બધી ક્રેક કરી છે. ફાઈનલી આઈ એમ જીપીએસસી સેક્શન ઓફિસર. આઈ વોઝ એલિજિબલ ફોર DYSP પણ મેં નથી કર્યું ચૂઝ, કેમ કે મને પોલીસમાં જવું નથી. આઈ વોન્ટેડ નોન ટ્રાન્સફરેબલ જોબ સો આઈ સિલેક્ટેડ SO અને મને મારો પ્રેફરન્સ મળી ગયો છે ધીસ યર. સો પ્લીઝ આ પોઈન્ટ પર ફોકસ કરજો. પ્રીવિયસ ટુ યર્સ ક્વેશ્ચન પેપર ઇઝ મસ્ટ. કોઈ પણ તમે ટોપિક શરૂ કરો એની પહેલાં હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી, ઇકોનોમી એની ટોપિક. ને જે લોકો એન્જિનિયર્સ છે એમને પ્રિલિમમાં મેથ્સ અને રિઝનિંગમાં વાંધો નહીં આવે. નોન એન્જિનિયર્સ છે એમને મેથ્સ રિઝનિંગમાં મેથ્સમાં તકલીફ પડશે, રિઝનિંગમાં વાંધો નહીં આવે. તો નોન એન્જિનિયર્સને મેથ્સમાં વધારે મહેનત કરવાની જરૂર નથી, તમે બીજા સબ્જેક્ટ પર ફોકસ કરો.
જેમાં તમે કરી શકો છો માસ ગેઇન. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને કરંટ અફેર્સ. સ્ટેટ લેવલની મેગેઝિનથી નહીં ક્રેક થાય યુપીએસસી, હવે જીએસ. તમારે નેશનલ લેવલની કોઈ પણ મેગેઝિન અથવા તો કોઈ ચેનલ ફોલો કરવી પડશે. તો સ્ટેટ પ્લસ નેશનલ સ્ટાન્ડર્ડ ઘણું હાઈ થઈ ગયું છે યુપીએસસી ક્લાસ 1 2 નું. અને ક્લાસ 3 માટે પણ પ્રીવિયસ ક્વેશ્ચન પેપર ઇઝ મસ્ટ, એટલું તમે ફોલો કરો. એમને જ તમને ઘણા બધા આન્સર્સ મળી જશે. તૈયારી નહીં કરો તો પ્રીવિયસ ક્વેશ્ચન આન્સર કરશો તો. મેઇન્સમાં પણ સેમ છે, ઘણા બધા રિપીટ થાય છે પણ લોકો નથી કરતા. તમે 10 બુક વાંચો એના કરતાં હિસ્ટ્રીની એક બુક વાંચો, એ 10 વાર વાંચો. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સેમ જીસીઆરટી વાંચો કે એનસીઆરટી વાંચો, બહુ બધી બુક્સ વાંચવાની જરૂર નથી. માર્કેટમાં જેટલું પણ અવેલેબલ છે બધું વાંચવાની જરૂર નથી. બેઝિક બુક્સ અને જેમ કીધું એમ મેડમે કન્સેપ્ટ તમારે ક્લિયર હશે તો બહુ સારી રીતે તમે આન્સર કરી શકશો. બસ એટલું જ કહેવાનું છે. રાઇટિંગ પ્રેક્ટિસ અને પ્રીવિયસ ક્વેશ્ચન પર આપણે વર્ડ ફિટ કરી દો દિમાગમાં એક્ઝામ આવતા પહેલાં, આટલું તો કરીને જ જવાનું છે. તો ડેફિનેટલી તમે કરશો જ બધા એવી આશા રાખું છું. થેન્ક યુ પૂજા, થેન્ક યુ સો મચ ફોર ધ નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ જે ભાવિ કેન્ડિડેટ્સને ચોક્કસ કામ